વંદે માતરમ બાળકો, વર્કશીટ 14 સુધી આપણે ભણી ગયા. હવે ભણીશું વર્કશીટ 15થી. તો જુઓ, ચોરસમાં આપેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો. હવે જુઓ, આ ચોરસની અંદર મૂળાક્ષર જે દેખાતા હોય તે આ વાક્યમાંથી શોધીને ગોળ કરવાનું છે. તો મૂળાક્ષર ન, મ, ગ અને જ. તો જુઓ, નયના નામ લખ, પણ આપણને મૂળાક્ષર ન ફરતે જ ગોળ કરવાનું કીધું છે. ચોરસની અંદર આપેલો હોય તે ફરતે. તો અહીં આપણે ખાલી ન ફરતે જ ગોળ કરવાનું છે. આ પ્રમાણે ના ફરતે ગોળ કરવાનું નથી. ત્યાર પછી માયા મકાન બનાવો, તો અહીં મ ફરતે ગોળ આ પ્રમાણે કરવાનું છે. ત્યાર પછી જુઓ, ગગન ગાજર ગણ, તો મૂળા અક્ષર ગ, ગ અને ગ, તો તેના ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું છે. ત્યાર પછી જ, જનક જલેબી જમ, તો જ, જ અને જ ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું રહેશે મિત્રો તમારે. હવે ત્યાર પછી જુઓ, બાજુમાં જ, ગ, ન અને મ, તો મારું ગામ રાજગઢ છે, તો જ ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું છે. ત્યાર પછી મને સૂરજ ગમે છે, તો ગ ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું છે. ત્યાર પછી ન, મન ન જલેબી જમ, તો ન ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું છે. ત્યાર પછી મ, ગાજર ખાવાની મજા, તો મ ફરતે આ પ્રમાણે ગોળ કરવાનું છે. ત્યાર પછી જુઓ વર્કશીટ 16, બરાબર ને? તો વાક્યમાં લીટી દોરેલો ઘાટો શબ્દ બાજુના ખાનામાં લખો. હવે જુઓ, આ વાક્યની અંદર જે શબ્દ ઘાટો દેખાય છે તેને શું કરવાનું છે? અહીં આ લીટી દોરેલામાં ઘાટા શબ્દો લખવાના છે, બરાબર ને? તો મારું ગામ બોટાદ છે, આ ગામ શબ્દ તમને ઘાટો દેખાય છે ને? તો તેની નીચે આ પ્રમાણે લીટી કરવાની અને ત્યાર પછી બાજુમાં લીટી આપેલી છે તેમાં આ પ્રમાણે તમારે શબ્દ લખી દેવાનો, ગામ. પછી જુઓ, મારું નામ ગગન છે, તો નામ શબ્દની નીચે આ પ્રમાણે લીટી કરવાની અને પછી નામ શબ્દ અહીં લખવાનો. ત્યાર પછી મારા મામા આવે છે, તો મામા શબ્દની નીચે આ પ્રમાણે લીટી કરી દેવાની ઘાટા શબ્દની નીચે અને પછી અહીં બાજુમાં લખવાનું, મામા. પછી બાજુમાં જુઓ, કનક નમન કર, તો નમન શબ્દની નીચે આ પ્રમાણે લીટી કરીને પછી અહીં આ પ્રમાણે શબ્દ લખી દેવાનો, નમન. ત્યાર પછી દાદા કરે મજા, તો મજા શબ્દની નીચે આ પ્રમાણે લીટી કરવાની અને મજા શબ્દ તમારે અહીં લખી દેવાનો. ત્યાર પછી ગગન ગાજર ગણ, તો ગગન શબ્દની નીચે આ પ્રમાણે લીટી કરવાની છે અને પછી અહીં ગ, ગ, ન શબ્દ લખી દેવાનો છે, બરાબર ને? ત્યાર પછી જુઓ વર્કશીટ 17, યોગ્ય જોડકા જોડો. હવે અહીં તમને અંગોના નામ દેખાય છે ને, પછી તેને સફાઈ કેવી રીતે કરીએ તે આપેલું છે, તો આપણે તેની સાથે જોડીશું, બરાબર મિત્રો? આ દાંતનું ચિત્ર છે, તો દાંતને સાફ કરવા માટે આપણે શું કરીએ છીએ? તમને બધાને ખબર છે, ખબર છે ને? આપણે દાંત સાફ કરવા માટે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, એટલે અહીં બ્રશના ચિત્ર સાથે આ ચિત્રને જોડી દેવાનું છે. પણ જુઓ, આમાં તમને ચોખ્ખું જોડેલું દેખાય છે ને, તે જ પ્રમાણે તમારે જોડવાનું છે. પુસ્તક ગંદુ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પછી જુઓ, આ નાકનું ચિત્ર છે, દેખાય છે ને? તો નાક સાફ કરવા માટે આપણે શું કરીએ? રૂમાલનો ઉપયોગ કરીએ, બરાબર ને? તો રૂમાલનું ચિત્ર અહીં પહેલાં દેખાય છે ને તમને, તો
તો આ નાકના ચિત્રને અહીં રૂમાલ સાથે જોડી દેવાનું છે. પછી જો આ નખનું ચિત્ર આપેલું છે તો આપણે નખ શેનાથી કાપીએ છીએ? નેલ કટરથી. નખિયાથી કાપીએ ને તો આપણે તેને આ પ્રમાણે નખિયા સાથે જોડીશું. ત્યાર પછી હાથ ધોવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સાબુથી હાથ ધોઈએ ને આપણે વારંવાર, અથવા તો હેન્ડવોશથી ધોઈએ. તો આપણે અહીં સાબુના ચિત્ર સાથે હાથને જોડી દેવાના છે. આ પ્રમાણે તમારે સરસ રીતે જોડકા બધા સ્કેલની મદદથી જોડવાના છે. હાથેથી કોઈ જોડકા જોડવાના નથી. પુસ્તક ગંદુ ન થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. પછી જુઓ વર્કશીટ 18. નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો. તો જુઓ, મૌખિક એટલે મોઢે જવાબ આપવાના છે. જો લેખિત જવાબ આપો અથવા તો સવાલના જવાબ લખો તો જ તમારે લખવાનું છે, પણ અહીં તો આપણે મૌખિક જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન, તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો આપણે દાંત કેવી રીતે સાફ કરીએ? આપણે જવાબ આપી દેવાનો કે અમે દાંત બ્રશ વડે સાફ કરીએ છીએ, બરાબર. પછી નખ શા માટે કાપવા જોઈએ? તો નખમાં મેલ હોય તે આપણા પેટની અંદર ન જાય તે માટે નખ કાપવા જોઈએ. પછી તમે ક્યારે ક્યારે હાથ ધોવો છો? તો અમે બહારથી રમીને આવીએ ત્યારે હાથ ધોઈએ છીએ, અને હાથ ગંદા થયા હોય ત્યારે હાથ ધોઈએ છીએ. છીંક આવે ત્યારે શું કરવું જોઈએ? તો છીંક આવે ત્યારે નાક આડો રૂમાલ રાખવો જોઈએ, મોઢા આડો, બરાબર. ત્યાર પછી શરીર સી રીતે ગંદુ થાય છે? તો શરીર શું કામ ગંદુ થાય? તો આપણે ધૂળમાં રમીએ તો શરીર ગંદુ થઈ જાય ને. તો શરીર ધૂળમાં રમવાથી ગંદુ થઈ જાય છે. આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો આપણા ઘરને કોણ સ્વચ્છ રાખે? ખબર છે ને કોણ સ્વચ્છ રાખે? હા, તો આપણું ઘર છે તે મમ્મી સ્વચ્છ રાખે છે. દાદી, દીદી, બધા આપણા ઘરમાં કાકી બધા કામ કરતા હોય ને, તો આપણું ઘર તે બધા સ્વચ્છ રાખે છે. તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈએ છે? તો આપણે કચરાપેટી આપણા ઘરની અંદર હોય છે, પછી ઘણી ઘણી જાહેર જગ્યા હોય ત્યાં પણ કચરાપેટી મૂકેલી હોય છે ને, બરાબર ને. તો તેવી રીતે જ્યાં કચરો એકઠો થતો હોય કે એકઠો કરતા હોય ત્યાં પણ કચરાપેટી આપણે જોઈ હોય છે. પછી નાક સાફ કરવા શું કરશો? તો નાક સાફ કરવા આપણે રૂમાલનો ઉપયોગ કરીશું. આ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. ત્યાર પછી જુઓ વર્કશીટ 19. નીચેના પગલાં વાંચો, બોલો અને લખો. ખાસ તમારે મિત્રો આ પગલાં વાંચવાના છે, બોલવાના છે અને લખવાના છે, અને યાદ પણ રાખવાના છે. આપણે પેપરમાં પૂછાય છે ને પગલાં. તો જુઓ, નમ નમ ન નમ, મગ ન નમ, જગ ન નમ. પછી તમારે આ પ્રમાણે અહીં આપેલી જગ્યામાં આ જ રીતે લખવાના છે. આ એક શબ્દ અહીં તો અહીં એક જ શબ્દ, પછી બે તો અહીં બે. તે પ્રમાણે તમારે જો તમને દેખાય છે ને તે પ્રમાણે વિડીયોમાંથી જોઈને તમારે સરસ રીતે લખવાના છે, બરાબર મિત્રો. ત્યાર પછી જુઓ બીજું, જ મ જગ ન જમ, મન ન જમ, જમ ન મગ જમ. આ પ્રમાણે તમારે સરસ રીતે બધા જ પગલાં વાંચવાના છે અને આવી રીતે સુંદર અક્ષરે લખવાના છે. પુસ્તક ગંદુ ન થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો, અને લખવામાં જોડણીની કે શબ્દની ભૂલ ન થાય તે પણ આપણે ધ્યાન રાખવાનું. ત્યાર પછી અહીં જુઓ, કાના માત્રાવાળા શબ્દો આવે છે ને, કાનાવાળા. તો ગની બાજુમાં લીટો દેખાય છે ને લાલ કલરનો, એને કાનો માત્રા કહેવાય ને. તો ગને કાનો ગા કહેવાય ને આને, ગા ગાન ગા, ગગન ગાન ગા. તમારે આ જ વાક્યો આ પ્રમાણે અહીં લખવાના. ત્યાર પછીનું ચોથું, જાગ જમના જાગ, મગ માગ.
તમારે અહીં આકારનાવાળા પગલાં વાંચવાના અને આ પ્રમાણે લખવાના સારા અક્ષરે, પુસ્તક ગંદુ ન થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનું પગલું છે નમ ન નમ, મગન નમ, મનન નમ, જમન જમ, ગગન મગ જમ. આ પ્રમાણે તમારે સરસથી પગલાં વાંચવાના છે, લખવાના છે સારા અક્ષરે અને યાદ રાખવાના છે. વંદે માતરમ બાળકો, આવજો.